पूर्व सरपंच जसूभाई बारोट, पूर्व तालुका सदस्य श्री रमेश भाई पटेल, कार्यकर्ता जयदीप गर्जी, श्री दीपक भाई पंड्या, अभिनंदन गिरीश भाई, केशव भाई पूना भाई जाला, बाबू भाई श्री रमेश पटेल, विनोद भाई भट्ट स्थान ग्रहण कर ले। जुगनू भैया जुगनू भैया हम जुगनू भैया कॉन्टेक्ट करो जुगनू भाई आई गया हम गरीब मित्र खास विनती स्थान ग्रहण कर ले। जुगनू भैया आई जाए जुगनू भैया हम जुगनू भैया कॉन्टेक्ट करो जुगनू भाई आई गया हम गरीब मित्र खास विनती जाला सचिन भाई पटेल रामचंद भाई विठल भाई स्वामी विवेकानंद टीम पंड्या दीपक भाई वाघेला प्रताप भाई शाह भूपेंद्र कुमार चाहे भावागढ़ हो चाहे जगदम्बा अंबाजी हो के बहुचरा जी हो हर एक खूना में जो काम करियो तो भारतीय जनता पार्टी है मित्रों तो आपे आ गुण आ वखते चुकावानो जोईए अने राम मंदिर नी वात छे मित्रों लोको मस्करी करता था संसद में सात वर्ष थया क्यारे तमे बनावशो बनावशो ए पण काम पूरू कर्युं हमणां अने ए राम मंदिर नुं पण काम चालू छे अने टूंक समय में एनुं पण लोकार्पण छे एटले आपणे एनो मत राम मंदिर में आपवानो छे। એનો ઉમેદવાર કોણ આ રાજુ આ બધા મોટી જેના ઉમેદવાર તો એ બધા બેઠા એટલે આપણે બધા એવા ઉમેદવાર જ કારણ કે રાજુભાઈ આજે આવ્યા મળવા ફરીથી મળવા આવ ના આવ મના ઘેર આવ્યા ના આવ્યા એ વાતો થી બહાર આવીને આપણે બધા પોતે ઉમેદવાર એટલે મોટી ઘેર આખું ગામ હાજર નથી પણ મોટી ઘેરના તમામ પ્રતિનિધિ હાજર છે તમામ સમાજના તો આજે રાજુભાઈ આપણી વચ્ચે પ્રચારમાં આવ્યા હોય ત્યારે આપણી વચ્ચે કનુ કાકા છે દશરથ કાકા જયેશભાઈ દુર્ભાઈ અને પંચસ્ત તમામ લોકો બેઠા છે ત્યાં થોડી લાગ્યું કે બધા આટલું ગુસ્સામાં વાત કરતા તો લાવો થોડી મને મોટી ચેર માટે બહુ પ્રેમ વધારે આવવાનું થાય મારે એટલે મેં કહું ચાલો હું વાત કરું આજે સૌ પંચસ્ત મહાનુભવો અહીંયા ઉપસ્થિત ગામના સૌ વડીલો સરપંચશ્રી તાલુકા પંચાયત સભ્ય ગામ પંચાયતના સભ્યો પૂર્વ સરપંચ દૂધ મંડળીના ચેરમેન દૂધ મંડળીના સભ્યો અને સૌ અગ્રણી ભાઈઓ અને બહેનો 120 કપાવન વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે અમે સૌ આપણી સમક્ષ અપીલ કરવા માટે આવ્યા છીએ કે આવનારી 5 તારીખે ચૂંટણી છે ત્યારે મતદાનના દિવસે 5 તારીખે ભારતીય અમરના નિશાન પર વોટિંગ કરાવી અને આવનારી 8 તારીખે જ્યારે કાઉન્ટિંગ શરૂ થાય ત્યારે કપાવન વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય
સરકારની યોજનાઓની વાત હોય, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે વિકાસ કર્યાનો કાર્ય કરે એની વાત હોય, તમામ વાત મારા પૂર્વ વક્તાઓએ કરી. ખરેખર વિવેકભાઈએ વાત કરી કોરોના કાળની, તો કોરોના કાળ દરમિયાન સમગ્ર દેશ અને વિશ્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ગાડી એક એમ્બ્યુલન્સ તરીકેની સેવા આપતી પેશન્ટોને લઈને નડિયાદ જતી હતી. આપણા જિલ્લાના નેતાઓની વાત કરીએ તો દેવુસિંહજી હોય, પંકજભાઈ હોય, અર્જુનસિંહ હોય, નડિયાદની તમામ હોસ્પિટલોમાં સૂચના આપેલી કે કોઈ પણ પેશન્ટ આવે એને પાછો મોકલવો નહીં, એને એડમિટ કરવો તાત્કાલિક ધોરણે. તાત્કાલિક બેડની સંખ્યા વધારવાની વાત હોય તો એ પણ કરાવેલું. ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક લાવીને આશીર્વાદથી સુખી છું, મારે એવી કોઈ જરૂર નથી. તમને ક્યારે એવું નહીં લાગે કે રાજેશભાઈ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર આ વોટ માગવા આવ્યા હતા, અમે વોટ આપ્યા, એ વાતનો તમને ક્યારે અફસોસ નહીં થાય એ પણ હું ખાતરી આપું છું. તમે સૌ મને સેવા કરવાની તક આપશો. આવનારી 5 તારીખે ભારતીય જનતા પાર્ટી તરફી વોટિંગ કરી અને કપોવનની વિધાનસભાની અંદર ભગવો લહેરાય સચિનભાઈ આશા રાખું. પટેલ રામચંદ્રભાઈ વિઠ્ઠલભાઈ, સ્વામી વિવેકાનંદ ટીમ, પંડ્યા દીપકભાઈ, વાઘેલા પ્રતાપભાઈ, શાહ ભૂપેન્દ્રકુમાર, ચાહે પાવાગઢ હોય, ચાહે જગદંબા અંબાજી હોય કે બહુચરાજી હોય, હરેક ખૂનામાં જો કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી છે મિત્રો. તો આપણે આ ગુણ આ વખતે ચૂકવવાનો છે. અને રામ મંદિરની વાત છે મિત્રો, લોકો મસ્કરી કરતા હતા સંસદમાં, 7 વર્ષ થયા, ક્યારે તમે બનાવશો, એ પણ કામ પૂરું કર્યું હમણાં. અને એ રામ મંદિરનું પણ કામ ચાલુ છે અને ટૂંક સમયમાં એનું પણ લોકાર્પણ છે. એટલે આપણે એનો મત રામ મંદિરમાં આપવાનો છે કરું છું. અને આપણે 5 તારીખે મતદાન કરવાનું છે. એમાં રાજુભાઈ ઝાલાને જંગી બહુમતીથી જીતાડવાના છે અને મને વિશ્વાસ છે આ વખતે મોટી જેમાંથી સૌથી ઊંચી લીડે રાજુભાઈનું નામ ઊંચું થશે. જેથી મારી વાત વિરામ કરું છું. ભારત માતા કી જય. ઉમેદવાર કોણ? આ રાજુ, આ બધા મોટી જેના ઉમેદવાર તો એ બધા બેઠા છે, એટલે આપણે બધા એવા ઉમેદવાર જ. કારણ કે રાજુભાઈ આજે આવ્યા મળવા, ફરીથી મળવા આવે ના આવે, મના ઘેર આવ્યા ના આવ્યા, એ વાતોથી બહાર આવીને આપણે બધા પોતે ઉમેદવાર. એટલે મોટી ઘેર આખું ગામ હાજર નથી, પણ મોટી ઘેરના તમામ પ્રતિનિધિ હાજર છે, તમામ સમાજના. તો આજે રાજુભાઈ આપણી વચ્ચે પ્રચારમાં આવ્યા હોય ત્યારે આપણી વચ્ચે કનુકાકા છે, દશરથ કાકા, જયેશભાઈ, દુર્ભાઈ અને મંચસ્થ તમામ લોકો બેઠા છે. ત્યારે થોડી લાગ્યું કે બધા આટલું ગુસ્સામાં વાત કરતા હતા, લાવો થોડી મને મોટી ચેર માટે બહુ પ્રેમ વધારે આવવાનું થાય મારે, એટલે મેં કહું ચાલો હું વાત કરું આજે. તો વાત સૌ મંચસ્થ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત ગામના સૌ વડીલો, સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્ય, ગામ પંચાયતના સભ્યો, પૂર્વ સરપંચ, દૂધ મંડળીના ચેરમેન, દૂધ મંડળીના સભ્યો અને સૌ અગ્રણી ભાઈઓ અને બહેનો, 120 કપોવન વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે અમે સૌ આપની સમક્ષ અપીલ કરવા માટે આવ્યા છીએ કે આવનારી 5 તારીખે ચૂંટણી છે ત્યારે મતદાનના દિવસે 5 તારીખે સ્થાન ગ્રહણ કરી લેવું. પૂર્વ સરપંચ જ્યોતિષભાઈ શાહ, પૂર્વ સરપંચ જસુભાઈ બારોટ, પૂર્વ તાલુકા સદસ્ય શ્રી રમેશભાઈ પટેલ, કાર્યકર્તા જયદીપ દરજી, શ્રી દીપકભાઈ પંડ્યા, અભિનંદન ગિરીશભાઈ, કેશાભાઈ પૂનાભાઈ ઝાલા, બાહુભાઈ શ્રી ધવે પટેલ,
ચૂંટણી બહિષ્કાર કરો છો એનું મુખ્ય કારણ શું? શા માટે આપ તમારો કાર્યક્રમ કરવો પડ્યો? ભાઈ, અમારે આ ચૂંટણી બહિષ્કારનો કાર્યક્રમ એટલા માટે કર્યો પડ્યો, દુઃખ સાથે કેવું પડે છે કે આજે ખાસો સમય, આ જો માનો કે ચૂંટણીનો જે કાર્ય છે એ એક મોટો આપણો રાષ્ટ્રીય પર્વ ગણાય. 5 વર્ષે એકવાર આવે, લગ્ન તમારા 12 મહિને આવે, પણ આ જે છે એ અમારે 5 વર્ષે આવે અને દુઃખ સાથે અમારે આનો બહિષ્કાર કરવો પડ્યો. અને મોટા મોટું એક રીઝન છે કે ભાઈ, અમારે કલાપી પાર્ક વિસ્તારની અમારે પ્રોપર્ટી કાર્ડ અમારે અલગ કરવાના હોય એને અમે 6 મહિનાથાની લડત ચલાવીએ છીએ અને એક મંગળવાર એવો નથી અમે કચેરીના ધક્કા નથી ખાધા. એને કહેવા મુજબ અમે અરજીઓ પણ કરેલી છે અને છેટ મહેસૂલ મંત્રી ત્રિવેદી સાહેબને પણ અમે આ એપ્લિકેશન આપેલી છે, કલેક્ટર સાહેબને પણ આપેલી છે, સુપ્રિન્ટેન્ડિંગ સાહેબને 2 વખત આપેલી છે અને આખા કલાપી પાર્ક વિશાળની સામૂહિક સહયોગ સાથે પ્લોટ નંબર સાથે અમે એની એપ્લિકેશન એને કીધી મુજબ અમે તૈયાર કરીને આપી છે. આજ સુધી અમારું કાર્ય થયેલ નથી, માટે અમારે આ સામૂહિક મતદાનનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે. માટે અમે આખા કલાપી પાર્ક વિસ્તારના બધા સમૂહમાં ભેગા થઈ અને અમે આ નિર્ણય ઉપર ઉતર્યા છીએ. બસ એ જ અમારી અને અમારું કામ, સૌની સહમતિથી અમે આ કાર્ય કર્યું છે અને મતદાનનો આખા કલાપી પાર્કના વિસ્તાર તમામ રહીશો એનો અમે બહિષ્કાર કરીએ છીએ. બોલો ભારત માતા કી જય! ભારત અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. થી જો અમારે આગળ જો આથી ઉકેલ નહીં આવે તો ગાંધીયા ચિંધી રાહે, ગાંધી ચિંધ્યા રાહે અમે આંદોલન ઉપર અને ઉપવાસ ઉપર ઉતરીશું. બોલો ખરો ચાલુ હાલો. હવે કાલ નતું Thank you.
17 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તરફથી મને ટિકિટ આપવામાં આવી છે અને હું ફોર્મ ભરવા માટે મારા કાર્યકર ભાઈ બહેનો મતદારો સાથે આજે હું પ્રાંત કચેરીએ આવ્યો છું. 17 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તરફથી મને ટિકિટ આપવામાં આવી છે અને હું ફોર્મ ભરવા માટે મારા કાર્યકર ભાઈ બહેનો મતદારો સાથે આજે હું પ્રાંત કચેરીએ આવ્યો છું. જીસ ગન્ને સે ગુડ ઇતના કાલા હોતા હૈ ઉસકી ચીની ઇતની સફેદ કૈસે હો ગઈ. કેમિકલ્સ ઉસમેં ડાલે જાતે હૈ ઓર મેં એક ચીની મિલ કે અધિકારી જો મેનેજર હૈ મેં ઉનકી બાત આપકો બતા રહા હું. ઉન્હોને કહા કે મુઝે લગભગ 12 સાલ હો ગયે ચીની મિલ મેં કામ કરતે હુએ ઓર જબ સે મેને કામ કરના શરૂ કર દિયા ચીની મિલ મેં તભી સે મેને ઘર મેં ચીની લાના હી બંધ કર દિયા. મેં તબ સે અપને બચ્ચો કો ચીની ખિલાતા હી નહીં હું જબકી નોકરી સે સેલરી વહીં સે મિલતી હૈ મગર ચીની નહીં. મેને કહા કે આખિર કૌન સી ઘટના ઘટી જિસકે કારણ સે આપને એસા કિયા. તો ઉન્હોને બતાયા એક છોટી સી ઘટના કે ચીની મિલ મેં જો યે પાણી નિકલતા હૈ ના ચીની કે બનને કે બાદ ઉસ પ્રોસેસિંગ મેં જો પાણી નિકલતા હૈ ઉસ પાણી મેં વો સારા કેમિકલ ભી મિક્સ રહેતા હૈ ઓર ઉસ પાણી કો ચીની મિલ વાલે લોગ અક્સર એક ટેન્કી મેં જમા કરકે રખતે હૈ. યે સભી ચીની મિલ વાલો કે પાસ મેં હોતા હૈ. આપ ભી કભી જાયેંગે તો આપકો ભી પતા ચલેગા. વો ટંકી મેં વો પાણી રખા જાતા હૈ લેકિન રોજ રોજ પ્રોસેસિંગ હો રહા હૈ, રોજ ચીની બન રહી હૈ, રોજ બહોત સારા પાણી આ રહા હૈ. તો આખિર કબ તક એક ટંકી કી ક્ષમતા હૈ ના, કિતને દિનો તક વો ટંકી ખાલી રહેગી? ભર જાતી હૈ, ભરેગી તો ફિર ક્યા કરેંગે, ખાલી કરના હૈ. તો ક્યા કિયા થા ચીની મિલ કે લોગો ને, સોચા કે છોડો ના, અબ કહાં જાયેંગે ઉસકો ફેંકને કે લિયે કહીં દૂર, ક્યોંકિ અબ ઉતની બડી ટંકી જિસમેં હજારો ગેલન પાણી હૈ ઉસકે લિયે ટ્રાન્સપોર્ટ મેં કિતના ખર્ચ આયેગા. તો બહેતર હોગા રાત કે અંધેરે મેં કહીં ખેત મેં ડાલ દેતે હૈ, ચૂંકિ જનરલી ફેક્ટરિયા તો હોતી હૈ એસે હી બિરાને મેં, તો કહીં ડાલ દેતે કિસી ખેત મેં, ક્યા પતા ચલેગા પાણી હૈ કે ચીની મિલ કા પાણી હૈ ક્યા હૈ. તો યે સોચ કર મેનેજમેન્ટ વાલે લોગો ને રાત મેં હી ઉસ પાણી કો ખેતો મેં છોડવા દિયા ઓર નતીજા યે હુઆ કે ઉસ ખેત કી સારી ફસલ જલ ગઈ, મિટ્ટી બંજર હો ગઈ. ઓર જબ કિસાન પતા કરને લગા કે આખિર ક્યા હુઆ મેરે ખેત મેં, જબ ચેકઅપ કરાયા વો મિટ્ટી કા, તો પતા ચલા કે ઇસમેં તો ચીની મિલ કા જો વેસ્ટ મેટેરિયલ હૈ વો ડાલા ગયા હૈ. તબ ઉસકો ખબર મિલી કે હા, કિસી સ્ટાફ ને બતાયા કે હા, હમારે ચીની મિલ સે હી પાણી ડાલા ગયા થા આપકે ખેત મેં ઓર પૂરી મિટ્ટી બંજર હો ગઈ. ઉસને કેસ કર દિયા ઓર ચીની મિલ વાલે કો મુઆવજા દેના પડા લાખો રૂપે. તભી સે વો સ્ટાફ કહેતે હૈ કે જો મિટ્ટી કો બંજર કર દે વો ઇન્સાન કે શરીર મેં જાય તો ક્યા કરેગી. ઉસી કે બાદ સે મેને અપને ઘર મેં ચીની લાના બંધ કર દિયા. ઓર સચ્ચાઈ હૈ, લગભગ અગર આપ દેખેંગે તો અંગ્રેજો કે આને કે સમય અંગ્રેજ પહેલા ચીની મિલ ઇન્હોને ભારત મેં હી લગાયા થા. પહેલા ચીની મિલ ભારત મેં હી અંગ્રેજો કા લગા ઓર અંગ્રેજો ને ચીની કી શરૂઆત કી. ભારત કે લોગ ગુડ ખાતે થે, ચીની નહીં ખાતે થે. ઉન્હોને બહિષ્કાર કિયા બિલકુલ નહીં, લેકિન ચીની ઓર ચાય પત્તી દોનોં કે લિયે લોગો કો તૈયાર કિયા ગયા થા. ચાય પિલા પિલા કર ફ્રી મેં ચીની કે લિયે તૈયાર કિયા ગયા ઓર ચાય કે લિયે ભી તૈયાર કિયા ગયા. અંગ્રેજ ને જબ સે યે શરૂ કિયા હૈ ઓર પિછલે 50 વર્ષો સે હમારે સમાજ મેં ચીની ખાને કા પ્રચલન બહોત તેજી સે બઢા હૈ ઓર ઉસી સમય સે ભારત કે લોગો કે બચ્ચો કે શરીર મેં કેલ્શિયમ કી કમી હોની શરૂ હો ગઈ હૈ. અગર કોઈ માં, અગર કોઈ બહેન જો ગર્ભવતી હો, ગર્ભકાલ કે દૌરાન અગર ચીની કા સેવન અગર કોઈ બહેન કર રહી હો તો ચાન્સે જ્યાદા હોતે હૈ ગર્ભપાત હોને કે. કોઈ માં અગર બચ્ચે કે જન્મ સે પહેલે એક સાલ પહેલે સે હી ચીની છોડ દે ઓર સામાન્ય ભોજન કરે, અપના હી દૂધ બચ્ચે કો પિલાએ ઓર કમ સે કમ 5 સાલ તક બચ્ચે કો ચીની ના ખિલાએ, ખુદ કો ચીની ના ખિલાએ, ઉસ બચ્ચે કો કભી ભી ઓસ્ટિયોપોરોસિસ કી સમસ્યા નહીં હો સકતી. કેલ્શિયમ કી કમી ઉસકે શરીર મેં કભી નહીં હોગી. ચીની જબ જાતી હૈ આપકે શરીર મેં તો બહાર જબ નિકલતી હૈ તો અકેલે નહીં નિકલતી, કેલ્શિયમ લેકર નિકલતી હૈ. ચીની કેલ્શિયમ લેકર નિકલતી હૈ, હડ્ડીઓ કો ગલા કર નિકલતી હૈ. ઓર જિસકે શરીર મેં કેલ્શિયમ કી કમી હો જાતી હૈ
उसके शरीर में मैग्नीशियम, पोटेशियम, आयरन सब की कमी हो जाती है। कैल्शियम वो तत्व है कि जिसके शरीर में कम हो जाए सारे तत्व कम हो जाएंगे, और कैल्शियम के कीमत पे चीनी हम खाते हैं। भारत, पाकिस्तान, बांग्लादेश, नेपाल ऐसे कुछ देशों के अलावा दुनिया के बहुत सारे ऐसे राष्ट्र हैं जहां चीनी का इस्तेमाल ही नहीं होता। आज भी चीनी खाते नहीं, बहुत सारे देश नहीं खाते बिल्कुल। आप गुड़ खाया करिए, वो ज्यादा बेहतर है, चीनी को छोड़िए। बगा भाई अहिर जी, राम जी, सोलंकी जी समर्थन देने के लिए खड़ी हुई थी, कांग्रेस ने तब भी विरोध किया था। और इसलिए भाइयों बहनों, आज अयोध्या में भगवान राम के भव्य मंदिर का निर्माण ये प्रधानमंत्री मोदी जी की दृढ़ इच्छा शक्ति और कुशल नेतृत्व का एक प्रचायक है। काशी में काशी विश्वनाथ धाम का निर्माण हो रहा है, उज्जैन में महाकाल का महालोक का निर्माण हो रहा है, केदारपुरी और बद्रीनाथ धाम संवर रहा है, द्वारिकापुरी का पुनरुद्धार का काम चल रहा है, सोमनाथ मंदिर का पुनरुद्धार का काम पूरा हो चुका है, माता अंबा के दाता में भी भव्य निर्माण का कार्य संपन्न हो चुका है। ये भारत की आस्था का सम्मान है। भारतीय जनता पार्टी के लोकप्रिय विधायक और वर्तमान में रापड़ विधानसभा क्षेत्र से भारतीय जनता पार्टी के लोकप्रिय प्रत्याशी श्री वीरेंद्र सिंह जाडेजा जी, उत्तर प्रदेश सरकार में मेरे सहयोगी मंत्री, सरदार साहब को सम्मान दिया। केवड़िया में उनकी दुनिया की सबसे बड़ी प्रतिमा की स्थापना भी करवाई और सरदार साहब को पूरा सम्मान देने का काम भी किया। भाइयों बहनों, यही नहीं, और यहाँ के जडेजा राजाओं ने बाद में वहां पर कंद कोट का वह किला उस कालखंड में बनाया था। आज भी वहां पर कांग्रेस ने सरदार वल्लभ भाई पटेल को सम्मान दिया हो, लेकिन जी बगा भाई अहिर जी, राम जी, सोलंकी जी।